ખળથી એ એક પ્રકારની કઠોળ છે તે ગ્રહ પરની સૌથી વધારે પ્રોટીનયુક્ત કઠોળ છે તે ખૂબ જ શક્તિશાળી છે તેથી જ સ્પર્ધામાં ભાગ લેતા ઘોડાઓને આ કઠોળ ખવડાવવામાં આવે છે જે આજે અંગ્રેજીમાં ગ્રામ કહેવાય છે બજારમાં કમનસીબે તે ગ્રામ તરીકે ઓળખાય છે તેને તમિળમાં કોલ્લુ અને બીજી ભાષાઓમાં હુરુલી અને તેલુગુમાં ઓલાવળું કહેવાય છે So, આ ખૂબ સારી વસ્તુ છે તેને ફણગાવવું સારું રહેશે ફણગાવેલી કળથી ઘણી વધુ સહેલાઈથી પચાવી શકો છો તમે તેને એક વાટકામાં તમારા ઓરડામાં મૂકી શકો છો એક સફેદ કપડું લો તેને તેમાં મૂકી દો તેને લગભગ છ થી આઠ કલાક સુધી પાણીમાં પલાળી રાખો પછી તેને કપડામાં બાંધી લો અને તેને ઢાંકીને મૂકી દો આશરે ત્રણ દિવસમાં તે અંકુરિત થઈ જશે ફણગાવેલું તમે કાચો જ ખાઈ શકો છો બીજમાંથી અડધો ઇંચ જેટલો અંકુરિત થયેલું તમે કાચું ખાઈ શકો છો તેને ઘણું ચાવીને ખાવું પડે છે આ રીતે ખાવું ઘણું સારું છે હવે આ તમારા શરીરમાં ગરમી વધારશે આજે સૂરજ માથા પર છે અને ધારો કે તમે આજે કુલ્લુ પીધું અથવા કુલ્લુ ખાધું અને તમને ઘણી ગરમી લાગતી હોય તો પછી તમારે મગ ખાઈને તેનું સંતુલન કરવું પડશે ફણગાવેલા મગ તમને ઠંડક આપશે આટલું બધું જટિલ શું હું બસ મારું ભોજન ના ખાઈ શકું હું માત્ર તમને તે ખાવા કહી રહ્યો છું હું તમને કોઈ વિધિ કરવાનું નથી કહી રહ્યો પરંતુ હાલ તમે માત્ર જમવાની વિધિ કરી રહ્યા છો તમે તે રીતે નથી ખાઈ રહ્યા જે રીતે એક મનુષ્ય ખાવું જોઈએ જો તમે જંગલી પ્રાણીઓનું અવલોકન કરશો તો તમને ખબર પડશે કે તેઓ માત્ર ચાવતા હોય છે ચોમ 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 તે ખાઈ રહ્યા છે પણ તે ગમે તેમ નથી ખાઈ રહ્યા માત્ર એમ જ જેનું મન નથી તે છોડી દેશે જેનું મન છે તે ખાઈ લેશે તમે જુઓ એક હરણને જોઈને તમને ખ્યાલ આવશે જ્યારે તેઓ ચરતા હોય જુઓ કે તેઓ શું ખાય છે અને શું નથી ખાતા તેઓને તેની ખબર છે બસ એમ જ તેને સમજ હોય છે કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આજે આવતીકાલે તે એ પાંદડું ખાઈ શકે છે જે તેણે આજે નથી ખાધું પરંતુ આજે તેને ખબર છે કે તેને તેના શરીર અને આસપાસના વાતાવરણ અનુસાર શું ખાવું જોઈએ તો તમારે પણ આને થોડું ઘણું વિકસિત કરવું જોઈએ કેમ કે તે શરીરની બુદ્ધિમત્તા છે આ કળથી ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થશે જો તમને એવું લાગે છે કે વધારે પડતી ગરમી પેદા થઈ રહી છે તમને કેવી રીતે ખબર પડશે કે વધારે પડતી છે તમે જોશો કે તમારી આંખની કીકી ગરમ છે અથવા તમને પેશાબની ઈચ્છા થાય તમને પેશાબ કરવો છે તે ભરાઈ ગયું છે પરંતુ થતું નથી તે દુખે છે મતલબ છે કે વધારે ગરમી છે જો આવું કંઈ થાય તો સફેદ કોળાનો રસ પીઓ અથવા મગ ખાઓ કે પછી થોડું દિવે લઈને નાભીમાં લગાવો અથવા તો અનાહત વિશુદ્ધિ આ જગ્યાએ અને કાનની પાછળ આ બે જગ્યાએ જો તમે લગાવો તો તરત જ પાંચ જ મિનિટમાં તમારું શરીર ઠંડુ થઈ જશે તમે બાથરૂમ જાઓ અને બધું જ સહેલાઈથી થઈ જશે તો શરીરનું સંચાલન થવું જોઈએ અત્યારે પણ સ્વ સંચાલન થઈ રહ્યું છે પરંતુ જો તમે જાગૃતિપૂર્વક તેનું સંચાલન કરો તો તે વધારે સારી રીતે કામ કરશે આ એટલું સરળ છે જો તમારા શારીરિક તંત્રનો ઊંચા પરિમાણની કામગીરી માટે ઉપયોગ કરવા માંગતા હો તો તમારે તેની તરફ ધ્યાન આપવું પડશે ગમે તે રીતે જીવીને મરવું હોય તો કશાની જરૂર નથી ગમે તે ખાઓ શું ફરક પડે છે તમે કચરો ખાઈને પણ જીવશો પરંતુ કાળજીથી ખાવું અને શરીરને શનિ જરૂર છે તેના પર ધ્યાન આપવું તે શરીરને ઘણી બધી રીતે સક્ષમ બનાવશે એક જાગૃતિ પૂર્વક માટે ઘેલા બની સતત ચિંતા કરવી કે હું શું ખાઉં હું શું કરું કેવી રીતે કરું ના તે પોતે જ નુકસાનકારક છે માત્ર જાગૃત રહીને શું કેટલા પ્રમાણમાં આજે શરીરની જરૂરિયાત શું છે તે જ પ્રમાણે તમે કરો